છે આપણે પાઠ્યપુસ્તકની અંદર બાદબાકી ચોથું પ્રકરણ છે આપણે શરૂ કર્યું હતું જે આપણે 64 જે પેજ નંબર છે છેલ્લે ફિરકીનું જે ચિત્ર છે ને એને આપણે જોઈ ગયા હતા કે પહેલા ત્રણ હતી પછી આઠમાં બે રહે છે અહીંયા બાજુમાં જો હવે જે છે એ તમને બહુ સરળતાથી જે બાદબાકી છે એ તમને સમજાશે હું અહીંથી તમને સમજાવું છું તમને થોડીક હજી પહેલા ધોરણમાં આવો એટલે થોડુંક તમને જે બાદબાકી સરવાળા છે ઉમેરવાના પછી કાઢવાના જે સંખ્યા હોય એ તમને થોડાક અઘરા પડશે પણ આપણે બહુ સરળ રીતે સમજવાના છે દાખલા તરીકે હું તમને અહીંયા જે આપેલું છે એ નથી સમજાવતી સામાન્ય રીતે તમે જે ઘરની અંદર વપરાશ કરતા હો તમારા મિત્રો સાથે વાત કરતા હો તમારા ભાઈ બહેન સાથે વાત કરતા હો તો કેવી રીતે આપણે સરવાળા ને બાદબાકી કેમ સમજી શકાય એ હું તમને સમજાવું છું દાખલા તરીકે તમને ઘરમાંથી કોઈએ કઈ વસ્તુ લેવા મોકલે છે કે તમારે કોઈ ભાગ લેવા માટે જવું છે તો તમારા મમ્મી કે પપ્પાએ તમને 5 રૂપિયા આપે છે 2 રૂપિયા આપે કે 10 રૂપિયા આપે છે આપે ને 10 રૂપિયા તમને આપે તો તમને એ પૈસા ગણતા આવડે છે તમને બધાને એ પૈસા ગણતા આવડે પણ જો તમને એમ કીધું હોય કે તું 10 માંથી 5 ને કાઢ તો કેટલા વધે એ તમને ના આવડે પણ જો તમને 5 રૂપિયા આપ્યા હોય કે 10 ની નોટ આપી હોય એ જો તમને આપી હોય ને તમે દુકાને ભાગ લેવા માટે જાઓ તો તમે દુકાનદારને કહો છો કે મને 5 રૂપિયાનું બબલું કે કોઈ પણ બીજો જે 5 વાળો જે ભાગ મળતો હોય એ મને આપો તો તમને દુકાનદાર જે કઈ પૈસા પાછા મળે છે એ તમે ગણી શકો છો કે 5 રૂપિયા જ પાછા આવે છે જો એ ઓછા આપે 4 રૂપિયા આપે કે 3 રૂપિયા આપે તો તમે તરત એ દુકાનદારને કહો છો કે આજે આમાં 2 રૂપિયા ઘટે છે કે 1 રૂપિયો ઘટે છે કહો છો ને બધાને એ બધાને સમજતા આવડે છે પણ જો તમને બાદબાકીની અહીંયા હું રકમ લખીને એમ કહું કે તમે 4 માંથી 3 કાઢો એ તમને ન આવડે ફરી પાછી હું તમને એમ કહું છું કે તમારા મમ્મી પપ્પા પાસે તમારે પેન્સિલ અચાનક ખૂટી ગઈ છે ને તમે પેન્સિલ લેવા બાજુની દુકાને તમે જાઓ છો તો પેન્સિલ તમારી કેટલાને આવી 2 રૂપિયાને આવી તમે દુકાનદારને કેટલા પૈસા આપ્યા હતા 5 રૂપિયા આપ્યા હતા ને 5 રૂપિયા જે આપણે હાથના આંગળા કેટલા હોય છે 5 તમે 5 રૂપિયા આપ્યા અને પેન્સિલ તમારી કેટલાની આવી 2 રૂપિયાની આવી તો એના માટે આપણે શું કરશું આ 5 ની જે પેન્સિલ આવી અને 2 રૂપિયાની તમારી પેન્સિલ આવી તો એ 2 રૂપિયા 5 માંથી આપણે શું કરવાના બાદ કરવાના બાદ એટલે શું બાદબાકી કરવાની માઇનસ ની જે આ નિશાની છે ને બધા ઓળખો ને 5 રૂપિયા તમે લઈને જાઓ છો 2 રૂપિયાની તમારી પેન્સિલ આવે છે અત્યારે તમે મારા હાથમાં પેન્સિલ જોઈ શકો પેન્સિલ નથી પણ પેન છે આ મારી પાસે છે દાખલા તરીકે 2 રૂપિયાની પેન આવી હતા કેટલા મારી પાસે કે તમારી પાસે 5 રૂપિયા હતા એની 2 રૂપિયાની પેન આવી તો એ તમને ગણતા આવડી જશે કે કેટલા પૈસા તમારી પાસે વધે છે તો કેટલા વધે તમને તરત ખ્યાલ આવશે કે 3 રૂપિયા છે એ તમને દુકાનદાર છે એ તમને પાછા આપી શકે છે અહીં આપણે શું કરવાનું છે તમને આમ ગણતા ન આવડે તો આપણે હવે લીટા કરીએ 2 3 4 અને 5 કેટલાની પેન્સિલ આવી આપણી 2 ની આવી તો એ 2 ઉપર આપણે શું કરશું લીટા 1 અને 2 વધે કેટલા છે 1 2 અને 3 તો આપણને જે સાચો જવાબ છે આપણને મળી ગયો ને સાચો જવાબ 3 રૂપિયા છે એ આપણને પાછા મળે છે તમે એની પાસે દુકાનદાર પાસે લેવા ગયા તો ભી તમને 3 રૂપિયા મળ્યા અને અહીંયા તમે દાખલાની અંદર ગયો જો જવાબ તમને એમ ગણતા ના આવડે તો તમે આમ પણ ગણી શકો છો હવે આપણે પુસ્તકમાં પાછા ફર્યા શું હતું કોયડા સ્વરૂપે તમે ઘરની અંદર છે તમારા ભાઈ બહેન સાથે કોઈ ફળ ફ્રૂટ ખાતા હો કોઈ એવી ઝીણી વસ્તુ છે કઈ ગેમ રમતા હો તમે ક્યારેક નાના બાળકો અત્યારે બધા ઘરે છો તમારે સ્કૂલે આવવાનું થતું નથી તો તમે ક્યારેક કેરમ રમતા હો છો કઈક એવા કુકરા પણ હોય છે તો એ કેરમની અંદર તમારે તમારા ભાઈ બહેન સાથે ચર્ચા કરીને વાત કરીને શું કરવાનું ક્યાં ગણો તો ક્યાંની અંદર કેટલા છે લાલ પીળા એવા કેરમના છે તો આવે છે ને અલગ આવે છે બધા જે ગોળ ચક્કર જેવી હોય છે ને એની જે ટુકડા હોય છે તો એના માટે તમારે શું કરવાનું કે આ લાલ જે પીળા જે 5 છે એમાંથી હું લાલ 2 ટુકડા છે જે કેરમની જે છે એને હું કાઢી લઉં તો કેટલા હવે વધે છે એ ઉપરથી તમને ખ્યાલ આવશે તો પણ તમને બાદબાકી સહી સરળતાથી સમજાઈ જશે સમજાઈ જાય ને સરસ એ જે કુકરા આવે છે પીળા કુકરા તમે 5 હતા લાલ કુકરા તમારે 4 હતા તો એ 4 ને તમે કાઢી નાખ્યા તો પાછળ છે એ કેટલા વધે છે કુકરા 5 માંથી એ તમને ગણતા આવડી જાય હવે આપણે પુસ્તક ઉપર છે એ પાછા ફરીએ છીએ જોઈ લઈએ જુઓ અહીંયા તમારે આવા ગોળ છે
ગોલ રાઉન્ડ એટલે કે મીંડા આપેલા છે અને બાજુમાંથી તમારે રકમ લખેલી છે. હું અહીંયા બોર્ડની અંદર લખી જાઉં છું, તમારે એને સમજવાની છે. પણ કેવી રીતના એ પહેલા આપણે જોઈ લઈએ, તમને બાદબાકી કરતા તમારે શીખવાની છે. એટલા માટે કેટલા છે મારી સાથે તમારે ગણતું જવાનું છે. પહેલા ગણીએ કેટલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ. જો અહીંયા સમજાય છે ને, એક બે ત્રણ ચાર અને પાંચ. તો હવે એના માટે શું કરવાનું છે, તમને અહીંયા જોઈને વિચાર આવશે કે અહીંયા જે ચાર જે ગોલ રાઉન્ડ છે એની અંદર તો ચોકડી મારેલી છે, તો છેલ્લું જે ગોલ રાઉન્ડ છે એની ઉપર કેમ નથી મારી, એને આપણે સમજવાનું છે કે જેથી તમને બાદબાકી છે એ સમજાઈ જાય. અને બાજુમાં જુઓ, પાંચ માઇનસ ચાર કરેલા છે ને, શું કરવાનું છે આપણે, પાંચ માઇનસ ચાર અને બાજુમાં ચોરસ ખાનું આપેલું છે અને ફરી પાછી રકમ લખેલી છે પાંચ માઇનસ ચાર છે ને. આવી રીતના લખેલું આપણે બધા જ રકમ છે એ લખી પણ ન શકીએ, એકાદી બે છે, હું તમને આવી રીતના ગણતા શીખવાડી દઉં છું. હવે શું કરવાનું, પાંચ માઇનસ ચાર કરેલું છે એના માટે શું કરવાનું, મોટી સંખ્યામાંથી એકનું યાદ રાખજો, અત્યારે તમારે બહુ મોટી બાદબાકી કરવાની આવતી નથી. એના માટે શું કરશું, મોટી સંખ્યામાંથી સામાન્ય રીતે નાની સંખ્યાને બાદ કરવાની, જે વધે એ આપણને આ ખાનામાં આપણે જવાબ લખવાનો છે. શું કરશું આપણે, પાંચ માંથી ચાર માઇનસ કરવાના, તો અહીંથી આપણે શરૂ કરીશું. હંમેશા અહીંથી શરૂ કરાય પહેલેથી, અહીંથી કરીએ તો શું થાય, ઊંડું થાય. તો આપણે તો આમ સીધું લાઈનમાં ચાલવાનું ને, ક્રમ હોય ચાલવાનું, એક બે ત્રણ ચાર. જો આમ પાછા વળી તો શું આવે, ચાર ત્રણ બે એક, એવી રીતના આવે એમ આપણે ગણવાનું નથી. તો પાંચ માંથી ચાર માઇનસ કરવાનો, તો એના માટે શું કરીશું, એક બે ત્રણ અને ચાર. આ ચાર મીંડા ઉપર આપણે શું કરીશું, ચોકડી. ચોકડી એટલે એનો અર્થ શું થશે, બાદ કરીએ આપણે પાંચ માંથી ચાર ને, વધ્યા કેટલા, શૂન્ય માત્ર એક જ વધ્યો. આ ચાર હતા એને આપણે આ બાદ કરી નાખ્યા, કરી નાખ્યા ને બાદ, વધે છે કેટલા, એક જ વધે છે, એનો આપણે અહીંયા જવાબ લખવાનો છે. સમજાઈ ગયું ને બધાને, બહુ સરસ રીતે મેં સમજાવ્યું છે. જો તમે ધ્યાન આપ્યું હશે તો તમને ઝડપથી પણ આવડી પણ ગયું હશે. નીચે જુઓ, બે બીજો જે દાખલો છે એને પણ આપણે જોઈ લઈએ, કેટલા મીંડા છે પહેલા આપણે ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ અને છ, એ આ રકમ શું લખેલી છે, છ માઇનસ બે. કેટલા લખેલા છે, છ માઇનસ બે, એને પણ આપણે ગણી લઈએ. કેટલા મીંડા આપણે ગણ્યા હતા, એક બે ત્રણ ચાર પાંચ અને છ. શું કરીશું, છ માઇનસ બે રકમ લખવાની. આ આડી રકમ છે, આપણે જયારે દાખલાને ગણતા હોય ત્યારે હંમેશા કેવી રીતના ગણવાની, ઊભી રકમ લખેલી હોય છે. તો શું આવશે, છ માઇનસ બે. તો હવે શું કરીશું, છ માંથી કેટલા કાઢવાના છે, પહેલા જે રકમ આપેલી હોય એની પછીની જે રકમ હોય એને શું કરવાનું, આપણે બાદ કરવાનું. અથવા ઊભી રકમ જયારે આપેલી હોય તો એના માટે આપણે શું કરવાનું, ઉપરની રકમ જે હોય છે એની નીચે જે રકમ આપેલી હોય છે એને શું કરવાનું, બાદ કરવાનું. બાદ એટલે શું, કાઢી નાખવાના. એટલે અહીંયા બે છે તો આપણે અહીંયા બે મીંડા છે એને શું કરવાનું, આપણે કાઢી નાખીશું. એક અને બે કાઢી નાખ્યા આપણે, ચોકડી મારી દીધી, એટલે એ આપણી સંખ્યાની અંદર હવે ગણવાના નથી. કેટલા વધ્યા, એક બે ત્રણ અને ચાર. કેટલા વધ્યા, ચાર વધ્યા. મળી ગયું આપણને જવાબ, કેટલા મીંડા વધ્યા છે, ચાર વધ્યા છે. સમજાય છે ને બધાને. આગળ જુઓ, કેટલા આપેલા છે, નવ છે. એક બે ત્રણ ચાર અને પાંચ, છ સાત આઠ અને નવ. સમજાય ગયું બધાને, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ. કેટલા બાદ કરવાના છે, નવ માંથી આપણે પાંચ બાદ કરવાના છે. કેટલા કરવાના, પાંચ બાદ કરવાના છે. તો નવ માઇનસ પાંચ, આવી રીતના હવે તો તમને રકમ લખતા આવડી જ ગઈ હશે, નવ માઇનસ પાંચ. તો એના માટે આપણે શું કરીશું, પાંચ મીંડા ઉપર છે આપણે શું કરવાનું છે, અહીંયા જે કરીએ ને ચોકડી, એક બે
चार आंगळीઓ ને એક અંગૂઠો છે, માત્ર એક અંગૂઠાને આપણે
ઘટાડી ગઈ એટલે વધે છે કેટલા આપણે માત્ર ચાર આંગળીઓ હવે તમને આંગળીના વેઢા દ્વારા પણ હવે તો તમને ગણતા આવડી ગયો છે અથવા તમારે શીખી જવાનું મેં ઘણી વખત તમને આગળ છે આગળના આપણા પીડીએફમાં આંગળીના વેઢા દ્વારા આપણે શીખ્યા છીએ તો કેટલા વધે છે ચાર વધે છે છ માઇનસ ત્રણ એના માટે આપણે શું કરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ તમે જે આ બે આંગળીઓ છે બે આંગળીના તમે વેઢા ગણો એટલે કેટલા થાય છે છ થાય છે એમાંથી કેટલા બાદ કરવાના આપણને કીધા ત્રણ કીધા તો કેટલા વધે એક બે ત્રણ આ બાદ કરી દીધા તો આંગળીના કેટલા વધ્યા રહ્યા એક બે અને ત્રણ છ માંથી ત્રણ જાય તો કેટલા વધ્યું છે ત્રણ વધે છે જે ઉપર તમને દર્શાવેલું છે સાત માઇનસ એક એના માટે આપણે શું કરીશું તો કેટલા વધશે સાત માઇનસ એક એટલે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ધ્યાને સાત વેઢા જુઓ દેખાય છે ને કેટલા આપણને કાઢવાનું કીધા માત્ર એક જ કાઢવાનું કીધું આ એક નીકળી ગયો કેટલા વધે એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા વધે છે છ વધે છે પાંચ માઇનસ શૂન્ય તો પણ કેટલા વધે આ પાંચ માઇનસ શૂન્ય તો પણ પાંચ ના પાંચ જ તે આવે છે ને પાંચ ના પાંચ એને પણ આપણને જે આ પાંચ જવાબ મળ્યો એની સાથે આપણે જોડી દેવાનું છે એકનું એક પાંચ જવાબ છે બે વખત આપણે જોડ્યા છે બાજુમાં જો એને પણ આપણે આવી રીતના તે ગણવાનું છે નવમાંથી કેટલા કાઢવાના આપણને કીધા પાંચ કાઢવાના કીધા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા કાઢવાના છે પાંચ કાઢવાના છે એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ અને ચાર શું જવાબ મળે છે આપણને ચાર જવાબ મળે છે સમજાય છે ને બધાને જે જવાબ અહીં આવતો હોય સાચો એની સાથે આપણે આ સંખ્યા તમારે લખેલી છે એ જોડવાની છે કેટલા છે આઠ માઇનસ બે એના માટે પણ આપણે લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા વધે છે છ વધે છે તમે જો આ પેન્સિલથી આવી રીતના લીટા કરતા જશો ને પછી આવી રીતના કરશો તો તમને સમજાઈ જશે નહીતર તમે જો સીધે સીધા ગણશો તો તમને ક્યારે ભૂલ પણ પડી શકે છે હવે આઠ માઇનસ શૂન્ય તો પણ કેટલા આવે આપણે કરી જોયું પાંચ માઇનસ શૂન્ય એવું તો એનો જવાબ આપણને શું મળ્યો પાંચ અહીંયા પણ આઠ માઇનસ શૂન્ય તો જવાબ શું આવશે આપણે આઠ આવશે પછી કેટલા છે પાંચ માઇનસ ત્રણ આ પાંચ આંગળા છે એમાંથી બે ને આપણે છે કેટલા વધે છે ત્રણ વધે છે આઠ માઇનસ ત્રણ તો પણ કેટલા વધશે પાંચ વધશે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કેટલા બાદ કરવાના કીધા છે ત્રણ કીધા છે આ ત્રણ વયા ગયા તો એક બે ત્રણ ચાર અને પાંચ વધે છે સાત માઇનસ સાત તો શું જવાબ આવશે આપણે સાત માઇનસ સાત શું જવાબ આવશે શૂન્ય જવાબ આવશે જે એની સામે તમને આપેલો છે આગળ જુઓ હવે બાદબાકી કરો અહીંયા રકમ તમને આપેલી છે જે બાજુના ચોરસ ખાનામાં આપણે તમારે લખવાની છે શું આપેલું છે ચાર માઇનસ બે તો કેટલા વધે ચાર માંથી આ ચાર આંકડા છે એમાંથી બે ને તમે કાઢી નાખો તો કેટલા વધે છે બે વધે છે જે તમને અહીંયા ઉદાહરણની અંદર જવાબ આપેલો છે છે ને બે આવડી ગયું ને બધાને ગણતા હવે પછી કેટલા આપેલા છે પાંચ માઇનસ બે કેટલા છે પાંચ માઇનસ બે તો પાંચ માંથી બે જાય તો કેટલા વધે કરો તો બધા આવે હવે તો બધાને ગણતા આવડી ગયો છે આ પાંચ હાથના આંગળા છે એમાંથી બે આંગળાને કાઢી નાખો તો કેટલા વધે છે કેટલા વધે જોવો તો આ એક બે અને એક આ અંગૂઠો તો કેટલા વધે છે ત્રણ
ભલે તો તમારે જે આ ચોરસ ખાનું આપેલું છે એની અંદર ત્રણ તમારે જવાબ લખવાનો છે પછી કેટલા છે 7 - 7 તો 7 માંથી 7 વયા જાય તો કેટલા વધે 0 વધે પછી આપેલા છે 8 - 4 કેટલા વધશે 1 2 3 4 5 6 7 ને 8 કેટલા કાઢવાના કીધા આપણને 4 કાઢવાના કીધા 1 2 3 અને 4 બધા કેટલા 1 2 3 અને 4 8 માંથી 4 કાઢો તો કેટલા વધશે 4 વધશે પછી આપેલા છે 3 - 1 કેટલા વધશે 2 3 માંથી તમે છે 1 કાઢી નાખો તો કેટલા વધે છે 2 વધે છે 4 - 0 તો પણ કેટલા વધશે 4 ના 4 જ જવાબ આવે 6 - 5 તો પણ કેટલા વધશે 1 કેવી રીતે આ જે 6 છે તમારે 1 2 3 4 5 ને 6 માંથી કેટલા કાઢવાના કીધા 5 કાઢવાના કીધા 1 2 3 4 અને 5 છેલ્લે કેટલા વધ્યા વધ્યો એક જ વધ્યો જે આપણે અહીંયા લખ્યો છે નીચે જો ફરી પાછા છે તમને રકમ આપેલી છે બાજુમાં આપેલી છે ને 2 - બહુ સરળ અને નાની નાની રકમ છે એ તમને આપેલી છે જેને આપેલી છે મારે સમજવાની છે એકદમ સરળ દાખલા છે હવે તો તમને આંગળીના વેઠા દ્વારા લીટીઓ કરીને પણ તમને બધાને ગણતા આવડી ગઈ છે જોઈ લઈએ આપણે 2 - 0 પહેલા રકમ લખી લઈએ પછી આપણે એને ગણીશું 9 - 7 3 - 0 8 - 8 6 - 4 અને 4 - 2 કેવી રીતના હવે તો બધાને ગણતા તમને બધાને આવડી ગયું હશે આવડી ગયું છે ને 2 - 0 2 માંથી 2 જાય તો કેટલા વધે 2 જ વધે વધે ને 2 કેટલા વધે છે 2 જ વધે કે 0 વધે 9 વધે કે 0 નીચે છે 0 ઉપર હોય તો પણ અને 0 નીચે હોય તો પણ કેટલા વધે છે 2 જ વધે છે હવે આમાંથી કેટલા કાઢવાના 9 માંથી 7 ને કાઢવાના હવે આપણે દરેક દાખલાની લીટા ન પણ કરી શકો ક્યારેક તમારી પાસે બુક હોય ન હોય તો તમારે શું કરવાનું એના માટે આંગળાના તમારા વેઢા તો હવે તમને બધાને ગણતા આવડી ગયા છે મેં કેટલી વખત તમને બધાને શીખવાડ્યા દાખલા ગણીને શીખવાડ્યા ને આમાં આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા 9 કાઢવાના કેટલા કીધા 7 કીધા કાઢીએ ને આપણે 1 2 3 4 5 6 અને 7 કેટલા વધે છે 1 અને 2 માત્ર કેટલા વધે છે 2 જ વધે છે 3 - 0 તો કેટલા આવશે 3 ના 3 8 - 8 તો કેટલા વધે છે 0 વધે છે 6 માંથી 4 ને કાઢવાના આ જે 6 છે 1 2 3 4 5 ને 6 આવડી ગયા બધાને ગણતા મારી સાથે તમારા આંગળીના વેઢા દ્વારા તમારે ગણતું જવાનું છે જેથી તમને આવડી જાય નો આવડે તો તમારા મમ્મી પપ્પાને ક્યારેક તમારે કહેવાનું કે અમને આંગળીના વેઢા છે કેવી રીતના ગણવાના એ શીખવાડે તો 6 માંથી 4 કાઢવાના આપણે 1 2 3 અને 4 છેલ્લે કેટલા વધ્યા 1 અને 2 4 માંથી 2 કાઢ્યા તો પણ 2 જવાબ આવશે આ રકમ તો જો કેટલી વખત તમારે આવી 4 - 2 અહીંયા જો તમને ચોરસ જે ખાનું તમારા પુસ્તક ની અંદર આપેલું છે આ સંખ્યા છે મેં અમુક ખાના ભરેલા છે અને અમુક છે એ ખાલી છે અહીંયા તમે જોઈ શકો છો કે 8 - વચ્ચે અહીંયા જે સંખ્યા આવે ને અહીંયા જે બાજુમાં જે ખાનામાં જે જવાબ લખેલો છે તમને લખેલો છે ને પાછા ખાના પૂરેલા છે 7 લખેલું છે 1 લખેલું છે અને 3 લખેલું છે હવે એ કેવી રીતના આવ્યું એને આપણે સમજવાનું છે એને સમજવું પડશે ને તમને બધાને રકમ છે એ લખતા આવડી ગઈ છે કે 8 - 5 હોય તો કેટલા વધે છે 3 વધે છે
હવે આ બરોબર ની નિશાની કરીને આ બાજુના ખાનામાં રકમ લખેલી છે તો એ 7 તમને જવાબ મળ્યો પણ એ કેવી રીતના આવ્યો એ આપણે સમજવાનું છે તો 8 માઈનસ એ કેટલા કરીશું તો કે 7 આપણને જવાબ મળશે કેટલા લખીશું 1 શા માટે કે જ્યારે 8 માંથી માત્ર એક જ કાઢીએ તો જ આપણને છે એ જવાબ છે એ 7 મળે છે અહીંયા 5 લખેલા છે અને એની સામે વચ્ચે ખાનું ખાલી છે અને 1 લખેલું છે तो कितना करीशु आपड़े 7 माइनस 4 यानि 7 में सॉरी 5 माथी आपने 4 माइनस करीशु क्या रे आपने एक अज जवाब मर्शे केवल इतना है ना आपने समझी ले 5 माइनस 4 आप ऊपर नी संख्या से यानि नीचे नी संख्या आपने बाद करवानी छे 1 2 3 4 अने 5 1 2 3 4 विचार कितना 1 જે તમને આ ખાનામાં છે એ એક છે એ લખેલા છે જેને લખેલા સમજાયું ને કેવી રીતના એ આખું કોષ્ટક તમારા પુસ્તકમાં આપેલું છે એ કેવી રીતના પૂરવાનું છે એ સમજાવું છું હજી તમે આગળ પ્રકરણમાં આવશે તો ફરી પાછું આવું જ પ્રકરણ સરવાળા બાદબાકી આવશે ત્યારે હું સમજાવીશ નહીં તમને પૂછી જ તે માત્ર એટલે તમારે અહીંયા ધ્યાનપૂર્વક જોવાનું છે કે ના આખું કોષ્ટક છે એ કેવી રીતના પૂરું છે 3 માઈનસ ખાનું ખાલી છે અને 3 તમને જવાબ આપી દીધેલો છે તમારે અહીંયા રકમ લખવાની છે કેટલી અહીંયા રકમ લખશો ત્યારે તમને 3 જવાબ મળશે શું કરીશો એના માટે તો શું આવશે અહીંયા 3 માઈનસ 0 તો કેટલો જવાબ આપણને મળે 0 મળે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે 9 માઈનસ 2 તમને આપેલા છે જવાબ માટેનું ખાનું ખાલી છે એમાં તમારે જવાબ લખવાનો છે કે 9 માંથી આપણે 2 કાઢીએ તો કેટલા વધે છે 7 વધે કેવી રીતના એ તમારા આંગળીના વેઢા તમારે ગણવાના અહીંયા 3 આંગળીના વેઢા ગણો ત્યારે તમારે કેટલા થાય છે 9 એનામાંથી આપણે કેટલા કાઢવાના કીધા 2 કાઢવાના કીધા 1 અને 2 નીકળી ગયા 1 2 3 4 5 6 અને 7 અહીં આપણે 7 જવાબ મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને જવાબ આપેલો છે વચ્ચેની રકમ લખેલી છે જો આગળની રકમ આપણે લખવાની છે કે તમે 2 માઈનસ અહીંયા આગળ કેટલા કરો ત્યારે જવાબમાં તમારે 3 વધે છે એ તમારો જવાબ થયો છે તો આપણે કેટલા કરીશું હવે તમને બધાને ગણતા આવડવું જોઈએ કે 5 માઈનસ 2 કરીએ ત્યારે જવાબ આપણને શું મળે છે 3 મળે છે મળે ને 1 2 3 4 અને 5 માઈનસ 2 કર્યા 1 2 અને 3 જે જવાબ આપણને લખેલો છે છેલે લખેલો 3 જવાબ હવે કેટલા આવે છે કેટલા વધે છે 5 વધે છે અને 3 તમને આપેલા છે તો આ આગળની રકમ આપણે કેટલા લખીશું ત્યારે આપણને 5 જવાબ મળશે બોલો તો બધા કેટલા લખીશું 8 લખીશું આપણે ગણીએ આપણે 1 2 3 4 5 6 7 અને 8 કેટલા આપણે કાઢવાના કીધા 3 આજે વચ્ચેની સંખ્યા છે ને આપણે બાદ કરવાની છે આગળની સંખ્યા તમારે જાતે લખીને એને બાદ આપણે કરવાની છે એટલું સમજી લેજો કે આગળની સંખ્યા હંમેશા મોટી હોવી જોઈએ તો જ આ સંખ્યા બાદ આપણે કરી શકીએ ને કેટલા કરવાના કીધા 3 કરવાના કીધા 1 2 અને 3 વધે કેટલા 1 2 3 4 અને 5 હું અહીંયા લીટા કરું છું એમ જ તમારે કરવાનું છે જો તમે આવી રીતના લીટા નહીં કરો તો તમને ગણતરીમાં ભૂલ પડશે હવે અહીંયા શું આવ્યું છે 2 અને છેલ્લે 0 તો આપણે શું કરવાનું 2 માઈનસ 2 તો વધે કેટલા 0 અહીંયા કેટલા આપેલા છે 2 અને લખેલા કેટલા છે 7 લખેલા છે તો કેટલા લખીશું 9 માઈનસ 2 તો 7 વધે આપણને અહીંયા જે ગણ્યા હતા ને આપણે ક્યાં ગણ્યા હતા 9 માઈનસ 2 તો 7 મળ્યા ને અહીંયા 9 લખેલા હતા ને અહીંયા આપણે 9 લખવાના હતા સમજાઈ ગયું તમને આખું કોષ્ટક જે તમારું પાઠ્યપુસ્તક છે એની અંદર આપણે આ બાદબાકીનું જે પ્રકરણ ચોથું છે એ આપણે પૂરું થાય છે જો અહીં આખું કોષ્ટક છે ને આપેલું તમારે આજે ખાની ખાલા છે ચોરસ જે ખાના આપેલા છે ખાલી છે એની અંદર મેં જે અહીંયા જવાબ લખેલા છે સાચા એ તમારે ગણતરી કરીને પૂરી નાખવાના છે અહીંયા જે આપણે બાદબાકીનું પ્રકરણ છે એ પૂરું થાય છે હવે આવે છે તમારે હોમવર્કનો વારો
એના માટે તમારે શું કરવાનું છે, સ્વાપોથી તમારી કાઢવાની છે. 84 માં પેજ નંબર જો બાદબાકીનું જે પ્રકરણ શરૂ થાય છે ને, જે આપણે શરૂ કરવાનું છે, પણ પુસ્તકમાં આપણે ભણી ગયા છીએ એટલે તમને બાદબાકી તો કરતા આવડશે બધાને. આમાં તો બહુ સરળ આપેલી છે, ચિત્રોને જોઈને તમારે બાદ કરવાના છે અને પછી નીચે રકમ લખેલી છે. તો 84 માં પેજ ઉપર જો દડો, દીવા, કપ, કેરી આ બધા અલગ અલગ ચિત્ર આપેલા છે, એને તમારે શું કરવાનું છે, પહેલા ગણવાના છે, પછી નીચે જે રકમ આપેલી છે રકમને જોઈને એને બાદ કરવાનું છે. તમારે આવી રીતના ત્રાસો લીટો કરવાનો, એ ત્રાસો લીટો કરેલો છે શેનો છે, એ રકમને બાદ કરી દીધી છે એને આપણે ગણી શકતા નથી, અને જે વધે એ આપણો જવાબ છે. આ જે આખું પેજ છે એ તમારે સ્વાપોથી ની અંદર પેન્સિલ દ્વારા તમારે ગણવાનું છે. હવે તો બધાને આવડે છે ને ગણતા, આવડી પણ ગયું હશે ઘણાને, હોશિયાર ઘણા બધા તમે છો. આભાર.